મામલે મુંદ્રામાં અસરગ્રસ્ત કિસાનો દરિયા કિનારાની બંજર જમીનમાંથી પસાર કરવાની માંગણી સાથે અસરગ્રસ્ત કિસાનો મુંદ્રા મામલતદાર કચેરી સામે ભૂખ હડતાલ પર ઉતર્યા છે. અત્રે નોંધનીય છે કે સરકાર દ્વારા થોડા સમય અગાઉ કલમ 1963-3 મુજબ પેટ્રોલિયમ વહન કરતી લાઇન બિછાવવા જમીનના વપરાશી હક અન્વયે જમીન સંપાદન કરવા હાથ ધરેલી કાર્યવાહી સામે વિરોધની આંધી ઉઠી છે. અગાઉ લાઇન વિસ્તરણ સંદર્ભે મુંદ્રામાં લોકોની અલ્પ હાજરી વચ્ચે તત્કાલીન સમાહર્તા રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સમયે પણ લોકોએ ઉગ્ર વિરોધ દર્જ કરાવ્યો હતો, પરંતુ સરકારે વાંધાઓને ફગાવી દઈને જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડતા આ નિર્ણય સામે થોડા સમય અગાઉ કિશનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સખત વિરોધ નોંધાવ્યો હતો. આમ છતાં કિશનોને ઉપજાઉ જમીનમાંથી પ્રસ્તાવિત પાઇપલાઇન નાખવા પ્રશાસન મક્કમ બનતા આખરે કિશનોએ ગાંધીજીનો માર્ગ અખત્યાર કરી ભૂખ હડતાલ આદરી છે. મહેસુલી તંત્રના અધિકારીઓએ કહેલ કે સ્થાનિક સ્તરે ઉઠેલા વિરોધની જાણ ઉપલી કક્ષાએ કરી છે. અલબત્ત આ મુદ્દે આખરી નિર્ણય લેવાની સત્તા સરકારને હોવાથી આંદોલનકારીઓની માંગણી અંગે સક્ષમ સ્તરે ધ્યાન દોર્યું હોવાનું ઉમેર્યું હતું. મારું નામ રંજીશ ગૌતમ છે, મારી વાડી સિરાચામાં છે. અમારા બધા ખેડૂત ભાઈઓને અમારી હું આ દાડમના, ખારકના, આંબાના ઝાડ 15-15, 20-20 વર્ષ જૂના છે. હવે આ બધા ભાઈઓની જો બી કાંઈ છે આવક એના ઉપર જ છે. હવે એના ઉપર મોટી કંપનીઓ આવીને આવી રીતે કરે તો કેમ માલે? આ તો ખાલી જગ્યા પડી છે, હું લઈ લેવું જોઈએ ને આ લોકોને. આ ખેડૂતોનો હિત તો સાચવા જોઈએ ને બધાને. એમાં સરકારશ્રીને મારી વિનંતી છે કે આ ખેડૂત ભાઈઓને અમારા જો સહકાર આપો ઓર આને રોટલા ભેગા કરો. એમ ન કરો રોટલા એમને છીનવાઈ જાય. હે, આ ખાલી જગ્યા પડતર જગ્યામાંથી તમે તમારી પાઇપલાઇન કાઢો, અમને કાંઈ વાંધો નથી. પણ ખેડૂતોનો હિત મારે પહેલાં જોવા પડશે બધા, નકા દિવસો દિવસો આ આંદોલન વધશે. આ અમારી સરકારને વિનંતી છે. મારું નામ રતન ગઢવી, ગામ ભૂજપર છે. અમે ધારણા ઉપર એટલે બેઠા છીએ. અનશન છે અમારો તો કાલની તારીખ બેઠા છીએ, 24 તારીખની. ચાર જણા અનશન ઉપર બેઠક છે મિથન પાઇપના વિરોધમાં. અને ચાર જણા કાલની તારીખમાં બેઠક છે, બરાબર 24 કલાક થઈ ગયા છે. ને આજે બીજા નવા 3 જણા જોડાયા છે, 4 ને 3, 7 જણા થયા છે. ને અમારો ખાસ કરીને વિરોધ મિથન પાઇપ લેન દ્વારા છે, જે ગુરદારાથી તરગરી જાય છે. એના માટે અમે ધારણા કરી છે. અમે છેલ્લા 3 મહિનાથી શાસન છે, પ્રશાસન છે, મિથન પાઇપ લેન છે, એના પાછળ અમે 3 મહિનાથી જોડીએ છીએ. એનો કોઈ અમારે સંતોષકારક જવાબ નથી મળ્યો. એના માટે અમને અનશન કરવું પડે છે. અમે અનશન ઉપર બેઠા હતા તો કાલે સાંજે 7 વાગે મામલતદાર સાહેબ આવ્યા હતા અમારા પાસે. અમને પૂછ્યું કે શું કામે તમે બેઠા છો? અમે કીધું ભાઈ અમારી અનશન ઉપર જ્યાં સુધી અમને કોઈ જવાબ ન મળશે ત્યાં સુધી અમારો કોઈ નક્કી નથી અનશન બેસશું. એટલે એ અમને ખાલી આશ્વાસન આપી ગયા છે કે અમે ચોક્કસ ઉપર વાત કરવું છે. હજી સુધી કોઈ પણ રિપ્લે નથી મળ્યો અમને. અમારો મુદ્દો એ છે કે અહીંયાથી પાઇપલાઇન ગમે ત્યાં ખસી ગયા. અમારો મેઇન અમારી જમીન છે ને ત્યાં ફળદ્રુપ જમીન છે, ઘણા બધા જંગલ આવી જાય છે, બરાબર. અમે અમારી વાડીનો ખારક આમો આવી જાય છે, એમાં દાડમ આવે છે, ઘણી બધી એવી અમારી બગાતના ઝાડો છે વાડીઓમાં. એટલે અમારો એ જ વિરોધ છે કે અહીંયાથી ગમે ત્યાં પાઇપલાઇન લઈ જાય. એ અમારો મુદ્દો છે, ગમે ત્યાં લઈ જાય, બરાબર. દરિયાકાંઠે લઈ જાય કે હજી બીજી જગ્યા લઈ જાય તો ખેડૂતોને પરેશાન ન કરે. અને ખેડૂતોને હવે અમે સત્યાગ્રહ માટે શું કામે ઉતરીએ છીએ, બરાબર? એક તો અમે ખેડૂત માન ખેતી કરીએ છીએ, બરાબર. હવે અમે માન ઝાડ ઊભા કર્યા છે, માન. આમ ખેડૂત જ્યારે તમે ખેતીમાં જુઓ ને ખેડૂતની કેવી પોઝિશન હોય. ખેડૂત એવો નથી કે ખેડૂત ક્યાં કોર્ટમાં જઈ શકે. ખેડૂત પાસે કોઈ પૈસા ન હોય, સમજાક ને? ખેડૂતે કે અમને કોઈ પણ એવા કીધું કે કોર્ટમાં જાઓ, સમજ. અમે અનશન ઉપર બેસું અને અમને ખાસ કરીને ગાંધીજીના માર્ગે હજી અનશન ભલે અમને 8 દિવસ લાગશે ત્યાં સુધી અમે ખાલી પાણી ઉપર જીવન જીવશું, સમજાક? જો પ્રશાસન તમારી કોઈ જવાબ ના આપશે એ અમારી અપેક્ષા છે. અને ખેડૂતનો હવે એવા અમે ડ્રાઈ રહ્યા છીએ છેલ્લા 3 મહિનાથી
કે અમારી જે લડત છે કોઈ અમને જવાબ નથી આપતા. કંપની વાળા જયારે અમારા ખેતરોમાં આવ્યા છે ને ત્યારે અમને શું કીધું છે ખબર, કે તમારી આ પાઇપલાઇન આવે છે ને નર્મદાની છે, પેટા કેનાલ છે, સમજો. ત્યારે પણ અમને સંતોષકાર જવાબ નથી આપ્યો. જબરદસ્તી અમારી વાડીમાંથી કરી ગયા છે સેટલમેન્ટ, અમારા ખેતર કેવા આવી જાય છે. હું તારાથી કરીને તરગરી અમારી એ જ અપેક્ષા છે કે પાઇપલાઇન ગમે ત્યાં લઈ જાય, ત્યાં સુધી જો અમને પ્રશાસન અને કંપની જવાબ ના આપશે ત્યાં સુધી અમારો અનશન અમે ઉઠશું નહીં, ભલે મરી જાઉં બરાબર અનશન હોય, એ અમારી અપેક્ષા છે.